મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીના કાફલા વચ્ચેથી કપિરાજ નીકળતા સુખદ ચર્ચાઈ. પીએમના કાફલા વચ્ચેથી કપિરાજ નીકળતા તમામ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. અનેક લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનથી નીકળતી વખતે વચ્ચે કપિરાજ આવ્યા. શનિવારના દિવસે કપિરાજ પસાર થતા લોકોનું ધ્યાન કેન્દ્રિત બન્યું. પીએમ મોદીની ગાડી પસાર થાય એ પહેલા કપિરાજ પસાર થયા હતા, એટલે કે ગાડી પસાર થઈ રહી હતી એ વચ્ચે જ કપિરાજ આવ્યા અને હવે લોકોમાં કુતૂહલ સર્જાયું છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હર્ષલ ખંધેરિયા. શું વિગતો? જે ચોક્કસ એના વાત કરવામાં આવે તો આજે જયારે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીના કાફલા વચ્ચે કપિરાજ નીકળ્યા. પીએમ મોદીનો કાફલો ગાંધીનગર રાજભવનથી મહાત્મા મંદિર તરફ જઈ રહ્યો હતો. સહકાર ભવનની સભામાં સંબોધવા માટે જઈ રહ્યો હતો ત્યારે કપિરાજ અચાનક જ ગાડી આજા પસાર થયા હતા. અને આજ શનિવારના દિવસે કપિરાજ આજા ઉતરતા આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવાય છે કે ગાડી આટા કપિરાજ શનિવારના દિવસે ઉતરતા સંકેત મનાય છે અને આજે ખૂબ જ સારા સંકેત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે ભારે કુતૂહલ સર્જાયો હતો. જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આપણા હિન્દુઓમાં શનિવારનો દિવસ અને કપિરાજની પૂજન અર્ચન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને એનામાં પણ હવે પીએમ મોદીનો કાફલો પસાર થતો ત્યારે કપિરાજ નીકળતા સમગ્ર જે આજુબાજુના લોકો હતા તેઓમાં કુતૂહલ સર્જાયું હતું. ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી કે કપિરાજ જે રીતે ગાડીની વચ્ચેથી પસાર થયા તે શુભ સંકેત માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. જો કે આ ઘટનાએ અનેક લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પીએમ મોદી ગાંધીનગરથી રાજભવનથી નીકળતી વખતે કપિરાજ રસ્તામાં વચ્ચે આવ્યા. લોકોનું ધ્યાન કેન્દ્રિત બન્યું હતું અને લોકોમાં ખરેખર કુતૂહલ સર્જાયું હતું.